મુક્તાનંદ બાપુ પરમ પૂજ્ય વિજય બાપુ આપણા સમાજના મોભીભાઈ આદરણીય શ્રી નરેશભાઈ પૂજ્ય વિશ્વ વિહારી સ્વામીજી ભાઈ શ્રી પ્રતાપભાઈ હર્ષદભાઈ નટુભાઈ અશોકભાઈ મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને અહિયાં ઉપસ્થિત ગામના સૌ આગેવાનો વડીલો યુવાન દોસ્તો માતાઓ તથા બહેનો આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું માં ખોડલને પ્રાર્થના કરું છું કે આપણા ગામમાં આપણા વિસ્તારમાં પરિવારમાં અવિરત સુખ શાંતિ સમૃદ્ધિ વધે પ્રાર્થના કરું છું જ્યારે જામકા ગામના યુવાનો નો ઉત્સાહ જોઈ અમને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે ભલે જામકા ગામમાં અમારે રહેવાનું ના હોય આ સમાજનો ઉપયોગ અમારે નહીં પરંતુ આપણા ભાઈઓને કરવાનો હોય ત્યારે હું મારા વતી મારા પરિવાર વતી રૂપિયા એકાવન હજાર રૂપિયા અમુક આગેવાનો છે અહીંયા પહોંચી નથી શક્યા દિવાળીનો તહેવાર છે કોઈક બાર છે એવા જ આપડા બગડુ ગામના વતી અને જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક ભાઈ શ્રી જગદીશભાઈના ભાઈ અશોકભાઈ અહીંયા હાજર છે એમના તરફથી પણ રૂપિયા એકાવન હજાર રૂપિયા આ સમાજની વાડી બનાવવા માટે તેઓ પણ અર્પણ કરી રહ્યા છે એવી જ રીતે જયેશભાઈ પણ આવી નથી છે જયેશભાઈ પણ કાર્યક્રમ સબોધ બાર ગયા છે ત્યારે જેમને ગામડે ગામડે સમાજ નિર્વણ ના બાંધકામમાં વાડીઓ બનાવવામાં અનેરો જેને કહેવાય કે ફાળો આપ્યો છે એવા વિઠ્ઠલભાઈ રાદડીયા એમના પુત્ર જયેશભાઈ લલિતભાઈ એમના પરિવાર તરફથી રૂપિયા એક લાખ રૂપિયાનું દાન આ સમાજની વાડી બનાવવા માટે તેઓ પણ પણ આપી રહ્યા છે છે ઘણા બધા મહેમાનો આવ્યા અહીંયા મારી સામે જે લોકો બેઠા છે આપણે બધા ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ સવારે વાડીએ જાય છે સાંજે પરત આવે છે એવા લોકો અહીંયા હાજર છે એનાથી પણ વિશેષ જવાબદાર સમાજના મોભીઓ પણ અહીંયા હાજર છે પત્રકાર મિત્રો પણ અહીંયા હાજર છે ત્યારે કેવાનું મારે મન થાય કે આપણો દ્રષ્ટિબિંદુ શું આપણને શું દેખાય છે ઝાડ દેખાય છે પંખી દેખાય છે કે પંખીની આંખ દેખાય છે એ વિચાર પણ આપણે કરવો પડે આધુનિક સમાજના નિર્માણમાં આપણે હજી કેટલા પાછળ છીએ સમાજની એકતા કરવામાં હજી આપણે ક્યાં કઈ ખામી રહી ગઈ છે એનું પણ આજે આપણે અહીંયા મંથન કરવું પડે એક મા બેન દીકરી ભાઈ જયારે બકાલા માર્કેટમાં બકાલું લેવા જાય ત્યારે એ બકાલાને જોવે છે રીંગણા ને જોવે છે વાલોરને જોવે છે ગામને ને પાદર કોઈ દાંતણ વેચતું હોય દાંતણ લેવા જાય આપણી બેન બાપા ત્યારે પણ એ ભાવ પૂછે છે કે આ ઢગલો છે એ રૂપિયાના ના બે આ ઢગલો છે એ રૂપિયાના ના ત્રણ એ દાંતણ જોવે છે લેવું છે રૂપિયાના બે દાંતણ પરંતુ એ દાંતણ જોવે છે કે આ સડેલું તો નથી ને આમાં ક્યાંક કાળી ટીલી તો નથી ને લેવું છે બરડ બરડ તો નથી ને લીલું છે ને આપને શું બતાવે છે ભણેલો વાત કરે અભણ માર્કેટમાં જાય ત્યારે પણ એ જોવે છે કે મારે લેવું છે તો રૂપિયાના મારી પહોંચ છે કે 1 રૂપિયાના મારે બે દાતણ લેવા છે એ અભણ માણસ પણ જોવે છે કે ક્વોલિટી જોવે છે ક્વોલિટી આવનારો જમાનો એ ક્વોલિટીનો છે ક્વોન્ટિટીનો નથી મિત્રો એક ચોક્કસ પ્રકારની સમાજમાં એ પછી રાજકીય હોય કે સામાજિક હોય કે ધાર્મિક હોય કે ગમે તે ક્ષેત્રે કાર્ય કરતા હોય એવા ચોક્કસ પણ મથુરા જયેશભાઈ ને બધા આપણે મથુરા પણ આપણો સમાજ બની રહ્યો છે દ્વારકા પણ આપણો સમાજ બન્યો છે નાથ દ્વારા પણ આપણો સમાજ બન્યો છે આ બધું એમનેમ નથી થતું ભલે આપણું ક્યારેય એમાં યોગદાન ન હોય ત્યારે પણ દ્વારકા સમાજમાં આપણે જઈએ છીએ ત્યારે કહીએ છીએ કે રૂમ નથી ભરેલ આખો સમાજ ફૂલ છે ત્યારે પણ આપણે ત્યાં ગાઢ દઈને વાત કરીએ છીએ કે આ મારું છે મારા માટે રૂમ કેમ નથી છતાં પણ આપતા નથી પણ આપણે એમ કહીએ છીએ કે આ મારું છે મારું છે એટલા માટે મારે કહેવાનું આપને તાત્પર્ય એ છે કે આપણે અહીંયા આવ્યા છે તો આ મારું છે મારું છે એમાં રૂપિયો નહીં તો રૂપિયાની ફૂલ નહીં તો ફૂલની પાંદડી પાંદડી આપણે ચોક્કસ આપવી જ પડે શિક્ષણ ક્ષેત્રે આપણે અત્યારે ક્યાં છીએ કેટલા બધા ડોક્ટર બની જાય કેટલા બધા એન્જિનિયર બની જાય કેટલા બધા વકીલો બની જાય કેટલા બધા સૈનિકો બની જાય કેટલા બધા શિક્ષકો બની જાય પરંતુ એનામાં સમજણ ન હોય તો શું થાય એક સાસુ છે એ પોતાના દીકરાની હોવ માટે જોવે છોકરીઓ જોવે સારી હોવ લાવી છે અરખાય પરંતુ સારી હોવ લાવે પરંતુ રૂપાડી હોવ લાવે પરંતુ એનામાં સમજણ ન હોય તો શું થાય બરબાદ થઈ જાય કુટુંબ બરબાદ થઈ જાય સમાજ બરબાદ થઈ જાય સમજણ ક્ષેત્રે ખામી શું છે અને એક જિલ્લાનો એસપી બને એસપી બને પાંચ કોન્સ્ટેબલો બનાવીએ જિલ્લાનો એક એસપી બનાવીએ આપણે એસપી હજી પેદા નથી કરી શક્યા

જીવનમાં સમય અને વ્યસન વ્યસનથી પણ આપણે અલિપ્ત રહીએ યુ કે નોટ ચેન્જ યોર ફ્યુચર બટ યુ કેન ચેન્જ યોર હેબિટ એન્ડ હેબિટ વિલ ચેન્જ યોર ફ્યુચર તમે તમારું ભવિષ્ય ક્યારેય રે બદલી શકવાના નથી પરંતુ તમારા જીવનમાં રહેલી તમારી આદતો તમે બદલી શકવાના છો અને એનાથી તમારું ભવિષ્ય બદલી શકાશે જીવનમાં આપણે સારી આદતો પાડીએ સમયનો ઉપયોગ કરીએ

ત્યારે એનો પ્રેસ બગડી જાય છે એ અખબારના તંત્રીને ખબર હોય છે કે એના જીવનમાં એક અઠવાડિયાની કિંમત શું છે એક દિવસની શું કિંમત છે જાણવું હોય તો સવારથી સાંજ સુધી વાડીએ કામ કરતા મજૂરને પૂછવું પડે કે સવારથી રાત સુધી તનતોડ મહેનત કરે છે અને જ્યારે સાંજે એનો માલિક એને પૈસા આપવાની ના પાડે છે એ મજૂરને ખબર હોય છે કે એક દિવસની શું કિંમત છે એક કલાકની શું કિંમત છે એ જાણવું હોય તો રાજા સિકંદરને પૂછવું પડે કે મને એક કલાકનું લાંબુ આયુષ્ય આપો એક કલાક મને હજુ જીવાળો ભગવાન મારે મારી માને મળવું છે એ રાજા સિકંદરને ખબર હોય છે કે જીવનમાં એક કલાકની શું કિંમત છે એક મિનિટની શું કિંમત છે જાણવું હોય તો મુંબઈની તાજ હોટલમાંથી બહાર નીકળેલા એ પ્રવાસીને પૂછવું પડે એક સેકન્ડ ની શું કિંમત છે જાણવું હોય તો એક હજાર મીટર એથ્લેટિક્સમાં માં ભાગ લેનાર એ ખેલાડીને આપણે પૂછવું પડે કે એ હજાર મીટરની દોડમાં એ દોડે છે અને એક સેકન્ડ માટે એ સેકન્ડ રનર અપ આવે છે ગોલ્ડ મેડલ થી વંચિત રહી જાય છે એથ્લેટિક ના ખેલાડીને ખબર હોય છે કે જીવનમાં એક સેકન્ડ ની શું કિંમત છે સમય ખૂબ જ કિંમતી છે બધું પેદા થશે પણ સમય પેદા થતો નથી સમય માણસને આગળ પણ વધારી શકે છે રાજા પણ બનાવી શકે છે અને અમીર પણ બનાવી શકે છે અને ગરીબ પણ બનાવી શકે છે સમયનો સદુપયોગ કરી શિક્ષણ ક્ષેત્રે આપણે સૌ આગળ વધીએ સમાજમાં એક તાતણે બંધાય આવા ભવનોનું નિર્માણ કરી એનો સદુપયોગ કરીએ જે કામ કરતા હોય એને સાથ અને સહકાર આપીએ એ જ આજા આશા અને અપીલ સાથે મારી વાતને વિરામ આપું છું જય મા ખોડલ